અબડાસા તાલુકાના ઉસ્તિયા પુનિગ્રી ધામમાં સુજલામ સુફલામ અંતર્ગત લોકફાળાથી એટલે કે 60% અને 40%ના હિસાબથી જલમંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની યોજના 60-40ની હોય, જે યોજના અંતર્ગત સુજલામ સુફલામમાં આ ભૂમિપૂજન કરાયું છે, જેમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનું બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ પ્રાંત અધિકારીના વરદ હસ્તે દીપ્રાગટ્ય કરી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી. શ્રી કરશનદાસ ભાનુશાલીએ જણાવ્યું હતું કે આખા કચ્છમાં સુજલામ સુફલામ યોજનાનું પહેલું કામ અબડાસાના ગામોમાં થયું છે, જેમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી દેવાંગભાઈ, મામલતદાર ડૉક્ટર અમિત ચૌધરી, સિંચાઈ વિભાગમાંથી ગૌસ્વામી યોગેશસિંહ મહેન્દ્રભાઈ, અબડાસા તાલુકાના ભાજપના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી, કીર્તિસિંહ જાડેજા, પૂર્વ સરપંચ બોડિયા જૂથ ગ્રામ પંચાયત શ્રી માંડવીથી ગુરુદ્વારના સંત શ્રી કૃષ્ણદાસ પૂર્ણદાસજી તથા સિરવા ભાનુશાલી મહાજનના પ્રમુખ શ્રી કિશોરભાઈ ભાનુશાલી, ભોજાભાઈ રબારી તથા ઉસ્તિયા ગામના તમામ ગ્રામજનો, સમાજના ગ્રામજનો, તમામ બાળકોથી અબાલવૃદ્ધ સહિતનાઓ, ઉસ્તિયા ભાનુશાલી મહાજન તથા યુવા મિત્ર મંડળ મુંબઈ અને પ્રાથમિક શાળાના શિક્ષકગણ તથા બાળકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન કરશનદાસ કલ્યાણજી ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ કનૈયાલાલ ભાનુશાલીએ કરી હતી. આમ અબડાસા તાલુકાના ઉસ્તિયા પુનિગ્રીધામમાં સુજલામ સુફલા યોજના અંતર્ગત સરકારશ્રીની યોજના છે કે 60% રકમ સરકાર આપે અને 40% લોકફાળાથી શરૂ કરવાનું હોય છે, જેને લઈને ગામમાં વિકાસ થાય અને ગામમાં વિકાસ થાય અને શહેરનો પણ વિકાસ થાય, જે અંતર્ગત ગામ લોકો દ્વારા ફાળો એકઠો કરી અને જલમંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગામનું ભવિષ્ય ગ્રામજનો જ નક્કી કરતા હોય છે. સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ 90-10%, 60-40% અલગ અલગ યોજનાઓથી વિકાસના કામો ગામડામાં થતા હોય છે, ત્યારે ગામડામાં જે ગ્રામ પંચાયત સદ્ધર હોય અને જે ગ્રામ પંચાયતને દાતાઓ દ્વારા દાન આપવામાં આવતું હોય છે, તેવી ગ્રામ પંચાયતોનો વિકાસ થતો હોય છે, જેમાં 60-40% લોકફાળા દ્વારા વિકાસના વિવિધ કામો કરી શકાતા હોય છે, જેમાં જલમંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં 60-40% લોકફાળાથી આ જલમંદિરનું ભૂમિપૂજન કરાયું છે, જે આવનાર સમયમાં વિકાસમાં એક ઓર પીછું ઉમેરાશે, જેનું દીપ્રાગટ્ય કરી રંગેચંગે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ਅਸੀਂ ਗਏ ਵਰੇ ਜੋ ਆਪਣਾ ਥੋੜ੍ਹਾ ਅਨੁਭਵ ਹੋ ਅਸੀਂ ਚਾਰ ਤਰਾਇਓਂ ਤ੍ਰੈ ਤਰਾਇਓਂ ਸੁਜਲਾਮ ਸੁਫਲਾਮ ਅੰਤਰਗਤ ਬਣਾਇਓਂ ਇੱਕੜੀ ਵੀ ਆਰ ਟੀ ਆਈ ਨੇ ਅੰਤਰਗਤ ਬਣਾਈ ਇੱਕੜੋ ਗਾਮ ਜੋ ਅਸੀਂ ਤਰਾ ਬਣਾਇਓ ਅਨੇ ਬ ਤਰਾਇਓਂ ਅਸੀਂ ਪਰਸਨਲ ਤਰਾਇ ਇਲੇ ਸੱਤ ਤਰਾਇ ਜੋ ਅਸਾਂਕੇ ਥੋੜ੍ਹੋ ਕਾ ਅਨੇ ਅਸੀਂ ਨਿਮਿਤ ਬਣਾਇਓਂ ਮਣੀ ਮੈਂ ਅਸਾਂਕੇ ਲਾਭ ਮਿਲਿਓ ਹੈ ਅਨੇ ਈ ਈ ਪ੍ਰੋਜੈਕਟ ਦੀ ਰੀਤੀ ਅੰਤਰਗਤ ਅਸਾਂਜੋ ਉਤਸ਼ਾਹ ਵਧਿਓ ਹੈ ਸਰਕਾਰੀ ਅਧਿਕਾਰੀ ਵੀ ਅਸਾਂਕੇ ਸਾਰੋ ਸਪੋਰਟ ਦਿਨੋ ਗਲੋਬਲ ਕੱਛ લોકો વિકાસ ગ્લોબલ કચ્છ વિકાસ હે કે આખી કચ્છ કે લોકો જાગૃત કે ને તેમે અસાંગે લાગે તો કે અસાંજો ગામ અને એકલું બધું ગામ વ્યાપી હોય બાકી મને કે જાગૃત થઈ જરૂર હે અને એને જો જાગૃતિ કે ને અસી પૂરેપૂરો લાભ ઉઠાય છે અસી કોશિશ કરી રહ્યા છીએ તરાઈ બને પણ પૂરો ફાયદો થઈ ગયો ગામ કે એ જો અસાંની તરાઈ બનાવી નહીં અસી ગયા વરે મને સિંહ તરાઈ બનાવ્યું અને હેનવરે બી અસાંજો સિંહ તરાઈ બનાવી હોય પણ જો અસી સીએમ સાહેબ સાથે અસાની મિટિંગ હોય 3 તારીખ જો જો 15 આખી ગુજરાત જ્યાંથી 15 એની કે બોલાવીને આવ્યો તો મેં ઉસ્તિયા ભાવશાલી મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ જો બી નાલો અસી મળ્યાસી તો ઉતે બી અસાને સીએમ સાહેબ જો કે માર્ચ 24 સુધી અસી નર્મદા મૈયા કે કચ્છ મેં પહોંચાડી દીધા હોય ઉસ્તી સુધી પહોંચાડી દીધા હોય અડી એની અસાને ગાયત્રી દેવાનો તો જો અસી જલ મંદિર બનાવ્યું હતા એ ઉનાને વ્યવસ્થિત થતા એની મણી તરાઈએ મેં બનાવી દીધે નર્મદા મૈયા જ્યાં પાણી પહોંચતા તો એ મણે તરાયું અસાંકે સિંચાઈ મેં કામ અચી દઉં સીમ તરાયું હોય એટલે જો એમને સીમ જ્યાં ગામ જ્યાં ચોપા આજુબાજુ જ્યાં જો અસાંકે 4-5 ગામ લગે હતા અહીં જ્યાં બી ચોપા અને જો સીમ જ્યાં પશુ હોય એ બી મળે એમ જ્યાંથી પાણી પીએતા લાભ ગણે હતા જળચર મળે એમ જ્યાં અંદર નહીં એ બી મને લાભ ગણે હતા એટલે એ અસાંકે એમજી તો મળે જ હતી પ્લસ અસી હાણે સિંચાઈ લગાવી મને વાપરે શકાય લોકો અસાને વણી લે એટલી મહેનત કરીને બનાવ્યો
એની જો બી આસી ધન્યવાદ કરીતા કે તેની એટલી દીર્ઘ દ્રષ્ટિ રાખીને બનાવ્યો અને આજે એની તરફ અહીં જો નવો જમાનો આવે અને એની રીતે આસી કે આસાંગે ઉપયોગ કેલા મળી કે આસી એની જો બી હૃદયપૂર્વક નમસ્કાર કરીતા ખાસ કરે પાયાડું કે કહેવાય ત્યાં કે જમીન જે અંદર હેર પાંચ બોર વેર્યું તો પાણી ખરેખર બોતાણી ઉતરાઈ હશે તો ઘણી જગ્યાએ તે ઘણે મને ફાયદા થયે પણ આસા માટે આસી હેર લાસ્ટ ટાઈમ 2-15 દિવસ પહેલા આસી ઈસરો વારે કે બી બોલાયો અને ઈસરો વારે આસા માટે 2000 ફૂટ્યો સર્વે કહેવાનો તો એમને એની જે ભૂગર્ભ તરા ભૂગર્ભ પાણી વસ્તી જે સીમે આજુબાજુ મેં નહીં આપણા જે તાલુકી બહુ ઊંચા આવી અને અબડાસે તાલુકે મેં જો દરિયા કિનારે જ્યાં ગામ નહીં એની મેં બી ખારા પાણી અંડરગ્રાઉન્ડ બહુ નજીક પૂછી આવ્યા અહીં તમામ પ્રક્રિયાથી થઈ આપણે કુદરતી રીતે જે પાણીના સ્ત્રોત છે એ કઈ રીતે આપણે વોટર ટેબલની ઉપર લાવી શકીએ એના માટેનું આ એક સરસ મજાનું જે ગોઠવણ કરી છે સરકાર સરકારશ્રીએ એ મુજબ આપણા અબડાસા તાલુકામાં હવે 199 કામોને આપણે મંજૂરી આપવા જઈ રહ્યા છીએ એ 199 કામો પૈકી કુસ્તિયા ગામના કુસ્તિયા ગામની આગેવાનીથી અને આપણે આ ગામના પણ 12 કામોને આપણે આમાં લીધા છે એની અંદર આ કામનો પણ સમાવેશ થાય છે આપણે આજે આ કામનું ખાતમુહૂર્ત કરીએ છીએ વર્ક ઓર્ડર ઇસ્યુ કર્યો છે ખાતમુહૂર્ત બાદ અન્ય બીજા 198 કામો પણ અમારા સુધીમાં ચાલુ થઈ જશે અને આપણે બને તેટલા વહેલા આ જગ્યાએ પાણી અને લીલોતરીથી આ વિસ્તાર તકલીફો થઈ જાય એ આપ સૌને શુભકામનાઓ એ આપણે સૌને નર્મદાજી પધારીતા સદભાગ્ય ઉસ્તિયા ભૂમિજા અને આજનો વંદનીય પુરુષ છે નરેન્દ્ર મોદી પણ આજે પાણી દરેક રીતે આજે પાણી સુવર્ણ કાર હલી રહ્યો હોય અને એને સમય જો લાભ ગણલા કરે મૂકે એક અનુરોધ કર્યા હતો કે અહીં મારે વડું મન રાખજા આવું કઈ કાલ નતું ભોલા ઘણા વખત કરશન કલ્યાણ એકડો વખત એડી મોટી ગાલ કે મૂકી જાય ઓસ્તી મેં કોઈલું બોલાણી કોઈલું પૂછાણી અને શ્રી કોઈલું કદી કોચે જ્યારે આમે જે વાળી હતી આમાં પોખા છે અને લીલોતરી થીએ તો કોઈલું પૂછે એ શબ્દ આ બોલ્યું નહીં કૃષ્ણ કલ્યાણ મૂકી દે અને તેને પડે મહેનત પણ કે ખીરશ્રી મેં બોર કરાયું એના કદાક પંજી કે આજર બાજર મેં બોર કર્યું વિશેષ આનંદ થયો હતો રઘુવંશ ત્રણ પેઢીઓ ખપી હું ગંગા જો અવતરણ કરી મેં આજ એને ભૂમિમાં તે નર્મદા નમામિ દેવી નર્મદે નર્મદાજી પધારીતા સદભાગ્ય આજ પાંચ દરેક રીતે આજે પાંચ સુવર્ણ કાર હલી રહ્યો હોય અને એને સમય જો લાભ ગણલા કરે મૂકે એકડો હું આ અનુરોધ કર્યા હતો કે અહીં મારે વડું મન રાખજા આવું કઈ ગાલ નતું ભોલા ઘણા વખત કરશન કલ્યાણ એકડો વખત એડી મોટી શિવ ધન દીજા અને સમય જો હંમેશા સિદ્ધિ કરે મેલેતી જેરે બાપો કચ્છ પાક કેતે પહોંચ્યો દાસા પાક કચ્છી આવ્યું ને ભજી કરે ને આખી દુનિયા મે આવ્યું ને ઓડાપા જડા જડા આવ્યું ઓડાપા રાજા થયા બેઠા જડે તત પાકે હતી પાંજે કચ્છ મે પાંજે ઘર મે પાકે સગવડ મળતી પા કચ્છ કે કેતે ખણી વેંદા સી કચ્છી બેચા કચ્છી કચ્છી હાલ તો સિદ્ધિ કરે મેલતી પુરુષાર્થ કરીને બિરવસે મહી દેવ હિતમ યદાયુહ નાભ્યા આશીરંતરિક્ષ ગુણ શિષણ દ્યો સમર્થત તદ્ભ્યાં ભૂમે દિશ શ્રોત્રાત મુહિ શૃણુયામ દેવા ભદ્રમ વસેતાં સર્વે જજત્રયઃ સ્થિરૈરંગે સુષ્ટવાઘુસસ્થનો બિરવસે મહી દેવ હિતમ યદાયુહ